થરાદ બસ ડેપોના અધિકારીઓની અણગણત નીતિથી સરહદી વાવ અને સુઈગામ તાલુકાના વિદ્યાર્થીઓ પરેશાન. બસની અનિયમિતતાથી સરહદી પંથકના વિદ્યાર્થીઓ પરેશાન. વિદ્યાર્થીઓને પરેશાનીને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વાવ અમલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું. સરહદી સુઈગામ અને વાવ તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓ વાવ હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે બસમાં વિદ્યાર્થી મુસાફરી પાસ કઢાવી બસમાં વાવ અભ્યાસ અર્થે આવે છે ત્યારે સવારે અને સાંજ બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સાંજે શાળાએથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ વાવ બસ સ્ટેશનમાં આવે ત્યારે ઘણી વખત સાંજે સરહદી ગામડાઓની બસો અચાનક ડાયવર્ટ કરીને થરાદ મોકલી અપાતા વિદ્યાર્થીઓને સાંજે રજડી પડવાનો વારો આવે છે અને ન છૂટકે ખાનગી વાહનોમાં મો માગ્યું ભાડું આપી જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવે છે. સરહદી પંથકના વાવ અભ્યાસ અર્થે બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સવારે અને સાંજે થરાદ બસ ડેપોના જવાબદાર અધિકારી દ્વારા બસો સમયસર મૂકવામાં આવે એ માટે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ડૉક્ટર ભીમ પટેલ, લોકસભા સચિવ ભુરાજી આઝાદ, પ્રદેશ કિસાન ઉપપ્રમુખ એબી પટેલ, જિલ્લા ઇવેન્ટ ઇન્ચાર્જ પહાડસિંહ ચૌહાણ, સહસંગઠન મંત્રી વાવ રામસેગ રાઠોડ, સુભાજી ઠાકોર તથા સંજય પ્રજાપતિ વગેરે પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વાવ મામલતદારને આવેદનપત્ર આપી અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. અહેવાલ ધર્મેશ જોશી, થરાદ, બનાસકાંઠા.